सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में आज आप धोरण चार मा हिंदी विषय अभ्यास करीशु। विद्यार्थी मित्रों, आपणे प्रथम सत्र में मात्र स्वाध्याय पोथीनुं ज अध्ययन करवानुं होय छे। तो आज आप स्वाध्याय पोथी में आपेल प्रकरण बे वाक्य परिचय तेनो अभ्यास करीशु। जो विद्यार्थी मित्रों, अहीं तमने ऊपर केटलाक शब्दार्थ आपेला छे बराबर, अने पछी केटलाक वाक्य अने बाजू में एनुं चित्र दोरीने समझावामां आव्युं छे। तो पहेलुं शब्दार्थमां आपणे जोता जईए, यह, यह एटले आ, क्यां, क्यां एटले शुं, क्यां ए शब्दार्थ तमारे प्रश्नार्थ पूछवा माटे वपराय छे। જ્યારે આપણે કોઈને કંઈ પૂછવું હોય, આપણે ગુજરાતીમાં એવું બોલીએ કે તમે ક્યાં જાઓ છો, તો એવી જ રીતના જ્યારે આપણે હિન્દીમાં સવાલ કરવો હોય ત્યારે આપણે આપ કહાં જા રહે હે, આપ ક્યાં કર રહે હે એવું પૂછીએ છીએ। એટલે ક્યાં શબ્દ છે એ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે। પછી છે પતંગ, પતંગ એટલે પતંગ, સેબ, સેબ એટલે સફરજન, વહ, વહ એટલે પેલું અથવા તે, ઘોડા એટલે ઘોડો, લડકી, લડકી એટલે છોકરી, તિતલી, તિતલી એટલે પતંગિયું, આપ, આપ એટલે તમે, બરાબર। હવે તો કે અહીં જે વાક્ય આપેલા છે એ વાક્ય હિન્દીમાં અને ગુજરાતીમાં સમજતા જઈએ। યહ ક્યાં હે, આ શું છે, તેના જવાબમાં યહ પતંગ હે। જુઓ બાજુમાં પતંગનું ચિત્ર આપેલું છે ને, યહ ક્યાં હે, આ શું છે, આ પતંગ છે। યહ ક્યાં હે, આ શું છે, યહ સેબ હે, સફરજનને હિન્દીમાં કહેવાય સેબ। વહ ક્યાં હે, જુઓ બાજુમાં એટલે કે નજીકમાં જે ચિત્ર દોરેલું હતું એની માટે યહ વાપર્યું, પણ અહીં ચિત્ર ઘોડાનું દોરેલું છે અને ઘોડો દૂર છે બરાબર, તો દૂર હોય એટલે વહ, વહ ક્યાં હે, તે શું છે, વહ ઘોડા હે, તે ઘોડો છે। વહ ક્યાં હે, તે શું છે, વહ ઊંટ હે, ઊંટ આપણે બધાએ જોયેલું છે બરાબર, ઊંટ છે એ રણ પ્રદેશનું વાહન કહેવામાં આવે છે, તો ઊંટને હિન્દીમાં પણ ઊંટ જ કહેવાય। વહ ક્યાં હે, વહ ઊંટ હે। પછી યહ લડકી હે, લડકી એટલે છોકરી, આ છોકરી છે। તો જુઓ બાજુમાં જે ચિત્ર આપેલું છે એમાં એક કરતાં વધારે છોકરીઓ દોરેલી છે, તો અહીં એકવચન અને બહુવચન એવું સમજાવવામાં આવ્યું છે। એકવચન એટલે શું, તો કે એક વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરવો હોય એને એકવચન કહેવાય, અને બહુવચન એટલે શું, તો કે એક વસ્તુ કે વ્યક્તિ કરતાં વધારે હોય એને બહુવચન કહેવાય। તો અહીં યહ લડકી હે એવું શું કામ કીધું, તો કે એ એક જ છોકરી છે, પણ બાજુમાં લડકી યા એવું કીધું છે, શું કામ, તો કે એક કરતાં વધારે છે, યે લડકી યા હે। પછી યહ તોતા હે, આ પોપટ છે, તો ચિત્રમાં જુઓ એક જ પોપટ છે ને, તો બાજુમાં ત્રણ પોપટ છે એટલે એક કરતાં વધારે, એટલે બહુવચન થયું, તો યે તોતે હે, આ પોપટો છે। પછી યે તિતલી હે, આ પતંગિયું છે, વે તિતલિયા હે, તે પતંગિયા છે। જો પહેલાં ચિત્રમાં એક જ પતંગિયું છે, બીજા ચિત્રમાં એક કરતાં વધારે છે। મેં વિદ્યાર્થી હું, હું વિદ્યાર્થી છું, હમ વિદ્યાર્થી હે, અમે વિદ્યાર્થીઓ છીએ, આપ કિસાન હે, તમે ખેડૂત છો, તું લડકી હો, તું છોકરી છે। આપણાથી કોઈ મોટા હોય ત્યારે આપણે એને તુકારો ન કરીએ, આપ કહીએ બરાબર, આપ કિસાન હે, તમે ખેડૂત છો, તું લડકી હો, તું છોકરી છે। પછી તો કે એટલું જોયા પછી જુઓ નીચે સૂચનામાં વાંચો, નીચે વાક્યો વાંચો અને લખો બરાબર। તો તમને અહીં સાત વાક્ય આપેલા છે, ઠીક છે, એ સાત વાક્ય છે એ જેમ છે એમ વાંચતા જવાના છે, અને બાજુના
એજ રીતે ખાલી જગ્યામાં લખવાનું છે, બરાબર? સારા અક્ષરે લખવાનું. પહેલું છે શિક્ષક પઢાતે હે, શિક્ષક પઢાતે હે. બીજું છે બિલ્લી દૂધ પીતી હે, બિલ્લી દૂધ પીતી હે. ત્રીજું છે ગાય ઘાસ ખાતી હે, ગાય ઘાસ ખાતી હે. ચોથું મેરે હાથ મેં કિતાબ હે, મેરે હાથ મેં કિતાબ હે. પછીનું પાંચમું ઘોડા દોડ રહા હે, ઘોડા દોડ રહા હે. છઠ્ઠું ચૂહા બિલ મેં રહેતા હે, ચૂહા બિલ મેં રહેતા હે. અને છેલ્લું વાક્ય છે ચિડિયા ઘોંસલે મેં રહેતી હે, ચિડિયા ઘોંસલે મેં રહેતી હે. ઘોંસલો એટલે એનો માળો, બરાબર? એની નીચે છે સ્વાધ્યાય, બરાબર? સ્વાધ્યાયમાં શું છે તો કે જે ચિત્ર આપેલું છે એ ચિત્ર જોઈને સામે જે સવાલ કરવામાં આવ્યો છે એનો જવાબ આપણે લખવાનો છે, બરાબર? નીચેના ચિત્રો જોઈને પ્રશ્નોના જવાબ લખો, બરાબર? પહેલું છે યહ ક્યાં હે, આ શું છે? તો ચિત્રમાં આપણને દેખાય છે કે આ ફૂલ છે, યહ ફૂલ હે. બીજું છે વહ ક્યાં હે, તો આપણે જોઈએ તો ચિત્રમાં આપણને એક પુસ્તક દેખાય છે, બરાબર? એટલે કિતાબ, હિન્દીમાં કહેવાય કિતાબ. વહ ક્યાં હે, વહ કિતાબ હે. ત્રીજું યહ ક્યાં હે, આ શું છે? તો આપણે જોઈએ તો ચિત્રમાં આપણને એક પતંગિયું દેખાય છે, બરાબર? તો પતંગિયાને હિન્દીમાં કહેવાય તિતલી. શું કહેવાય? તિતલી. યહ ક્યાં હે, યહ તિતલી હે. પછીનું યહ ક્યાં હે, આ શું છે? તો ચિત્રમાં જોઈએ તો ચિત્રમાં છે કિસાન, બરાબર? કિસાન એટલે ખેડૂત. યહ કિસાન હે. પછી પ્રશ્ન બે, નીચેના ચિત્રો જોઈને ખાલી જગ્યા પૂરો. ચિત્ર જોવાનું છે અને પછી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે યહ ખાલી જગ્યા હે, તો ચિત્ર શેનું છે? તો કે સફરજનનું. સફરજનને શું કહેવાય હિન્દીમાં? તો કે સેબ. યહ સેબ હે, ખાલી જગ્યામાં લખવાનું છે સેબ. બીજું છે યે ખાલી જગ્યા હે, તો આ એક કરતાં વધારે છોકરીઓ છે, બરાબર? તો યે લડકિયા હે. ત્રીજું મેં વિદ્યાર્થી હું. ચિત્રમાં આપણે જોઈએ છે ને કે એક છોકરો વાંચે છે ચોપડી લઈને, તો ભણવાનું કામ વિદ્યાર્થી કરે છે, એટલે મેં વિદ્યાર્થી હું. ચોથું તુમ લડકી હો, આ ચિત્રમાં છોકરી દોરેલી છે એટલે તુમ લડકી હો, બરાબર? પહેલી ખાલી જગ્યામાં સેબ, બીજી ખાલી જગ્યામાં લડકિયા, ત્રીજી ખાલી જગ્યામાં વિદ્યાર્થી અને ચોથી ખાલી જગ્યામાં લડકી, બરાબર? તો હવે આટલું સ્વાધ્યાય પોથીમાં પૂરી નાખવાનું.